ઓકે, એટલે આપણે હવે સમીકરણની વાત ઉપર આવશું કે સમીકરણનું ધ્યેય શું છે. કે મેં પહેલાં કહ્યું એમ, એ પ્લસ સેવન ઇક્વલ ટુ 12 એવી બીજગણિતમાં આપ્યું હોય તો એની કિંમત શું હોય તો બંને બાજુ બેલેન્સ થાય. સમીકરણમાં બેલેન્સ આપણે જાળવવું પડે. તો હવે જુદી જુદી કિંમત જો તમે મૂકતા જાઓ, ધારો કે હું 4 મૂકું, ધારો કે મારે 4 હોય કિંમત, તો 4 વત્તા 7 કરું અને આ બાજુ 12 છે તો 7 ને 4 11 અને આ બાજુ 12 છે તો આ મેં કિંમત ધારી સાચી નથી, એટલે આ કિંમત ખોટી છે. એટલે પહેલી વસ્તુ એ કે એ રીતે ધારો કે હું હવે એની કિંમત 5 ધારી લઉં અને 5 મૂકી અને પછી 5 વત્તા 7 અને આ બાજુ 12 છે તો આ 7 ને 5 12 થાય છે, આ બાજુ 12 થાય છે, માટે આપણો બેલેન્સ જળવાઈ રહ્યું છે, માટે આ જે મેં ધાર્યું હતું એ સાચું. એટલે આવી વસ્તુ સિમ્પલ હોય ત્યારે તો આપણે કરી શકીએ, પણ જ્યારે આ સમીકરણ અઘરું થતું જાય કે મોટું થતું જાય ત્યારે એટલું સરળ નથી બનતું કે આ રીતે તમે જોઈને ધારીને મેળવી નથી શકતા. એટલે પેલી વસ્તુ તો આમાં એ છે કે ધારો કે એણે કિંમત આપી હોય સાચી છે કે નહીં, બેલેન્સ છે કે નહીં, એટલું પેલું પૂછશે. કે ધારો કે આ પી એવો દાખલો આપ્યો છે કે પી પ્લસ 37 બરાબર 50 છે અને આ પીની કિંમત એણે 15 ધારવાની કીધી છે, તો આ સાચું છે કે ખોટું એ પહેલાં આપણે સાબિત કરવાનું. તો શું કરવું પડે કે પીની કિંમત મૂકો, તો આ જ્યાં પી છે એની જગ્યાએ 15 લખીએ, 15 વત્તા 37 તો કેટલા થાય, 7 ને 12 52 થાય, 52 થાય, તો પેલી બાજુ 50 છે તો આ બેલેન્સ તૂટી ગયું, બેલેન્સ નથી રહ્યું, એટલે આપણે આ જવાબ જે ધાર્યું હતું એ ખોટું છે. બસ આ વસ્તુ છે પાયામાંથી ખાલી સમજવાની કે આપણું ધ્યેય બેલેન્સ રહેવું જોઈએ, એવી કિંમત હોવી જોઈએ કે જેથી આપણું બેલેન્સ જળવાઈ રહે. તો હવે આ પીની કિંમત હું ધારો કે આ 13 ધારું તો 13 વત્તા 37 બરાબર 50 આ તો બેલેન્સ મારું જળવાઈ રહ્યું, માટે મેં જે ધાર્યું છે એ સાચું છે. એટલે અહીંયા જે આપણે જે નજરે જોઈને કરી શકીએ છીએ એવું હંમેશા નથી કરી શકવાના, એટલા માટે આપણે બધાના નિયમો શીખવા પડશે. તો હવે એ નિયમો માટે શું કરવાનું કે આપણે જે ચલ સંખ્યા જે શોધવાની છે એ ડાબી બાજુ રહેવી જોઈએ અને અંકગણિતની સંખ્યા જમણી બાજુ જવી જોઈએ. એટલે જવી જોઈએ એટલે છતાં આપણે બેલેન્સ રાખી અને કેવી રીતે બદલવી, બેલેન્સ જળવાઈ રહે અને છતાંય આપણે એની કિંમત આપણે મળી રહે એ આખું ધ્યેય છે. એટલે સમીકરણથી ધારવાની બીજગણિતની સંખ્યા ધરી ધારવાની બદલા ઇઝી વે શોધી શકાય છે. એટલે હવે બીજું કીધું છે કે આજે 41મા પેજ ઉપર છે એમાં ઘણા બધી સંખ્યાઓ છે, એમાં સાચી કઈ એ શોધવાની છે. એમ કે 2x + 7 = 17. તો હવે એક્સની ઘણી બધી કિંમતો આપી છે, 1 2 3 4 5 6 7 8 9 10 12 13 છે, એમાંથી સાચું કયું છે કે એ આપણે શોધવાનું છે. તો આપણે એક્સની કિંમત એક જગ્યાએ 5 આપી છે, એક્સ બરાબર 5, તો હવે એક્સની કિંમત જો આપણે 5 મૂકીએ અહીંયા તો શું થાય, 2 × 5 + 7 તો આ 5 × 2 = 10 ને વત્તા 7 = 17 એટલે બેલેન્સ થઈ ગયું. એટલે આ જે બીજા ખાનામાં તમારે એક્સની કિંમત બરાબર 5 છે એ જવાબ સાચો. એટલે ટૂંકમાં આ પ્રેક્ટિસ કરાવે છે કે તમારે તમને સમજમાં
પડી ગઈ છે કે આ જે ચલ સંખ્યા છે એનું જવાબ શોધવું એ આપણું ધ્યેય છે. એટલે જુદી જુદી સંખ્યા એટલે એટલા માટે હવે આપણે આ સાદી રીતે મોઢે જોઈને કરવાને બદલે ગણિતની રીતે જો શોધવું હોય તો શું કરવાનું, તો આ એક્સ પ્લસ સેવન બરાબર દસ છે. હવે આપણે દસની આ એક્સની કિંમત શોધવી હોય તો હવે એના નિયમો ધીરે ધીરે આપણે શીખશું. તો બેલેન્સ કરવું હોય તો આપણે પેલું શીખાતા કે બંને બાજુ શક્યું પડે, તો એનો અર્થ ધારો કે હું માઇનસ આ બાજુ સાત કરી નાખું તો મારે પેલી બાજુ પણ માઇનસ સાત કરવા પડે. હવે આને જો હું સરવાળો આ મૂકું તો આ સાત વત્તા છે અને હું સાત ઓછા જાય તો શૂન્ય થઈ ગયો. તો આ એક્સ વત્તા શૂન્ય એટલે એક્સ રહ્યું. આ પેલી બાજુ દસ છે એમાંથી સાત જાય તો કેટલા રહ્યા, ત્રણ. તો આ એક્સની કિંમત કેટલી આવી, ત્રણ આવી. એટલે આપણે આ રીતે પણ એની કિંમત શોધી શકીએ કે બેલેન્સ લાવી શકીએ કે ધારો કે આ બાજુ સાત હતા નક્કીને. હવે ધારો કે મારું ઇક્વેશન આવી રીતે હોય કે એક્સ માઇનસ સેવન હોય તો મારે એક્સની કિંમત શોધી શું કરે, તો હું ધારો કે હું આ બાજુ સાત ઉમેરું અને પેલી બાજુ પણ મારે સાત ઉમેરવા પડે તો આ શું થાય, આ એક્સ અને આ માઇનસ સાતમાં પ્લસ સાત જાય તો એ શૂન્ય થઈ ગયું અને અહીંયા આ દસમાં સાત પડે તો સત્તર થયા. તો આ એક્સની કિંમત કેટલી આવી, સત્તર. એટલે આ રીતે પણ આપણે કિંમત મેળવી શકીએ. બેલેન્સ છે કે નહીં એક્સની કિંમત ઉપરના સમીકરણો મૂકશો તો તમને જવાબ સાચો છે ખોટો, જવાબ સાચો છે કે ખોટો એ માટે આ એક્સ આપણે જે અહીંયા છે મૂકીએ કે એક્સની સત્તર હોય, સત્તર માઇનસ સાત તો એનો જવાબ દસ આવ્યો. તો પેલી બાજુ દસ છે એટલે બેલેન્સ આપણું જળવાઈ રહ્યું છે, એટલા માટે આપણે આ માટે જવાબ કિંમત સાચી. એટલે આ એક નિયમ આપણે શીખ્યા. હવે આને બીજી જુદી રીતે આપણે કહી શકીએ. ધારો કે મેં આને કીધું કે એક્સ વત્તા સાત બરાબર દસ આવી સંખ્યા હતી. મેં એમ કીધું કે આને આ બાજુ સાત બાદ કરવા, આ બાજુ સાત બાદ કરવા. હવે એ વસ્તુ મારે બીજા શબ્દોમાં કેવી હોય તો શું કહી શકું કે મારે આ જે સાત આ બાજુ ડાબી બાજુ છે એને મારે જમણી બાજુ લઈ જવા, નિશાની ચેન્જ થશે. તો જે આ પ્લસ છે આ બાજુ એ પેલી બાજુ માઇનસ થાય. આ નિયમ પેલો કે એક્સ છે એને આ દસ આ બાજુ પ્લસ હતા અને માઇનસ કરી નાખો, માઇનસ થઈ જાય જમણી બાજુ લઈ જાવ. એટલે રાઈટ, એટલે આ બાજુ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ કે જમણી બાજુથી ડાબી બાજુ જઈએ તો પ્લસનું માઇનસ થાય અને માઇનસનું પ્લસ થાય. આ એક નિયમ. એટલે જો આનો જવાબ પણ આપણને આ સાચો પેલો હતો એ જ આવી ગયો. જો ફરીથી જોઈ લો કે આમાં આપણે પહેલાં શું કીધું કે બેલેન્સ રાખવા માટે આને માઇનસ સાત કર્યા આને માઇનસ સાત કર્યા તો અહીંયા એક્સ રહ્યા અહીંયા આ ત્રણ થઈ ગયા. અહીંયા માઇનસ સાત સાત કર્યા તો જુઓ તો અહીંયા માઇનસ સાત થયા ને, એટલે ટૂંકમાં બેઝિકલી આ જે સાત હતા એને આપણે જમણી બાજુ ફેરવા. એ એટલે એક જ વસ્તુ થઈ જુદી રીતે કહેવામાં આવી છે. એવી જ રીતે ધારો કે એક્સ માઇનસ સેવન છે તો હવે આપણા નિયમ પ્રમાણે કે પેલી ડાબી બાજુથી જમણી બાજુ જવું હોય આ માઇનસ સાતને પહેલી બાજુ જવા હોય તો આ પ્લસ સેવન કરવા પડે, નિશાની ઉલટાવી નાખવાની. એટલે તો હવે શું આવી એક્સની કિંમત, સત્તર. એટલે આ નિયમ પહેલો કે રકમને ડાબી બાજુથી જમણી બાજુ ખસેડતા નિશાની ઉલટી થઈ જાય, નિશાની ઉલટી જાય. એટલે કે વત્તા
હોય તે ઓછા ઓછા થાય અને ઓછા હોય તો વધતા હોય તો વધતા થાય. આપણે હમણાં દાખલો ગણ્યો એમાં બતાવ્યું હતું રકમ ને બદલે અંક ગણિત ની સંખ્યા શરૂઆત કરી છે તે રકમ અંક ગણિત ની સંખ્યા. ઓકે ઓકે અંક ગણિત ની સંખ્યા ની સંખ્યા ડાબી બાજુ થી ખસેડતા જમણી બાજુ અને એનો જેવો જ બીજો નિયમ કે જમણી ડાબી બાજુથી એવી રીતે જમણી બાજુથી જો શીખવીએ કે અંકગણિતની સંખ્યા જમણી બાજુથી ડાબી બાજુ લેવી હોય તો પણ એ જ નિયમ લાગુ પડે. અંકગણિતની સંખ્યા એ બે જ નિયમ રહેશે. અંકગણિતની સંખ્યા ડાબ જમણી બાજુથી ડાબી બાજુ જતા પણ બાજુથી જમણી બાજુ ખસેડાય જશે. ચિહ્ન નિશાની બદલાઈ જશે. ધેટ્સ ઓલ. એટલે એનો આપણે દાખલો થોડો જોઈ જઈએ કે એની ઉલટી નિશાની હોય તો કે એક્સ પ્લસ ઓકે એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ ટુ એક્સ પ્લસ ઇક્વલ ટુ એક્સ પ્લસ થ્રી આવું જો હોય તો આપણે ડાબી જે જમણી બાજુ લઈ ગયા હતા એવી રીતે જો અને બીજગણિતની સંખ્યાઓ જમણી એટલે આ એક્સ જમણી બાજુ છે એને આ બાજુ લેવી હોય તો માઇનસ એક્સ કરવાના અને આ માઇનસ આ બાજુ પ્લસ છે તો પેલી બાજુ માઇનસ કરવાના એટલે ત્રણ માઇનસ બે. એટલે આવી રીતે આપણે ડાબીથી જમણી બાજુ જાય કે જમણીથી ડાબી બાજુ જાય તો એની નિશાની ઉલટી થઈ જાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. બસ જે અંકગણિત બીજગણિતની સંખ્યા છે જેનો જવાબ શોધવાનો છે ડાબી બાજુ. હા, આપણો ધ્યેય એ છે કે ધીરે ધીરે બીજગણિતની સંખ્યા ડાબી બાજુ ખસેડતી જવાની, અંકગણિતની સંખ્યાને જમણી બાજુ. એટલે આવી રીતે આપણે આને ડાબી બાજુ ખસેડી પછી એના સાદુરૂપ આપીએ કે બે એક્સમાંથી એક્સ જાય તો એક્સ રહ્યા અને ત્રણમાંથી બે જાય તો એક, તો એક્સની કિંમત એક આવી ગઈ. એટલે આ સરવાળા બાદબાકી માટેનો નિયમ. પછી એટલે એવી જ રીતે જે અંકગણિત સંખ્યા છે એ માઇનસ પણ હોઈ શકે કે આ પાંચ ઓકે હમણાં મને લાગે નથી કરવું, આપણે પેલો નિયમ શીખી લઈએ. આ સરવાળા બાદબાકી માટે થયું. એવી રીતે આ ગુણાકાર ભાગાકારની સંખ્યા હોય તો શું થાય? ધારો કે આ થ્રી એક્સ પ્લસ સેવન બરાબર એકવીસ આવું કહ્યું હોય તો આમાં આપણે એક સ્ટેપ આગળ જવું પડે કે પહેલાં તો સાતને પહેલી બાજુ લઈ જઈએ તો થ્રી એક્સ બરાબર એકવીસ માઇનસ સેવન એટલે થ્રી એક્સ બરાબર ચૌદ. અહીંયા આ લાગે બાવીસ કરી નાખી ચાલ એટલે ટ્વેન્ટી ટુ એટલે થોડું સેવ થઈ જાય. ઝીરો થઈ ગયું છે. બાવીસ ના નહીં પતાય તો બંધ કરી આને કેટલા બંધ કરે